ભરૂચમાં રખડતા શ્વાનની હત્યા કરનાર સામે ભરૂચી રિજન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે। જુઓ મૂંગા પશુઓની હત્યા કરી તો જવું પડશે જેલમાં। આ તો કઈ નહીં, તમે એમ કહો છો કાયદો તમે હાથમાં લીધો, તમે એમ કહો છો ને भरूच सी डिविजन पोलिस मथक में फरियादी अजीत भाई मालपाणी एक फरियाद नोधाई है, जेमा आक्षेप कराया था कि अमरा विस्तार नजीक रखड़ती कूतरी श्वान ने नवी नगरी रचना पार्क सोसायटी में रहता विजय मोरे नामना व्यक्तिए लाकड़ी सपाटा मारी श्वान लोई लुहाण करी थी, जेना पगले इजाग्रस्त श्वान ने सारवार माटे हॉस्पिटल खाते लई गया था और गंभीर प्रकारे लाकड़ी सपाटा मार्या होवाना कारणे डॉक्टर ने पण तेना माथा में गंभीर इजा होवानुं जणाव्युं हतुं। सारवार कर्या बाद पण श्वाननुं मौत थता मूंगा पशुओं प्रत्ये लागणीवश थयेला अजीत भाई मालपाणीए श्वान ने मार मारनारने समजावाना प्रयासो कर्या हता। हुं पोलीस कम्प्लेन करीश ने बधुं करी दईश। तमे कहेजो, तमे कहेजो, तमारे એ કરવું છે ને હું કરીને બતાવીશ તમને, પછી એમ નહીં કેતા કે આ તમે પાછું ખેંચો, હું નહીં ખેંચીશ, ગમે દબાણ લાવજો હું નહીં ખેંચીશ। ને બીજું આને લઈ આના બાપાને હું મળ્યો હતો, આના બાપાને હું સાંજે મળ્યો છું, એના હાલચાલ ફરીથી મેં જાણ્યા છે, તમે એમને પૂછજો, હું હાથે ઉભો રહેલો હતો, હું શું કહું, એ કરી ગયું, એ કરી ગયું, એ જાનવર છે, બીજી વખત કાલે નહીં કરશે, મેં ચોખ્ખું કીધેલું, એને કાલે ઉચકીને અહીંયાથી લઈ જઈશ। પરંતુ ઈજાગ્રસ્ત થયા મોતને ભેટતા તેનું પોસ્ટમોર્ટમ કરાવી અંતિમ સંસ્કાર કરી કૂતરી શ્વાન હત્યા કરનાર વિજય મોરે સામે આઈપીસીની કલમ 429 તેમજ પશુઓ પ્રત્યેનો ઘાતીય પ્રાણુ અધિનિયમ 11/1 મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો। આ સૃષ્ટિમાં કોઈનો જીવ લેવાનો અધિકાર કોઈ પણ મનુષ્યને નથી, જેના કારણે અજીત માલપાણીએ શ્વાનની હત્યા કરનાર સામે ફરિયાદ નોંધાવી છે અને સાથે લોકોને અપીલ કરી છે કે મૂંગા પશુઓ પર અત્યાચાર કરવાનું ટાળો, આ જીવન સૃષ્ટિમાં દરેક જીવને જીવવાનો અધિકાર છે। ત્યારે ભરૂચ જિલ્લાવાસીઓએ આ પણ પોતાના વિસ્તારમાં રખડતા પશુઓ ઉપર જો અત્યાચાર કરશો તો જવું પડશે જેલ અને ફોજદારી રાહે જેલની કસ્ટડીમાં પણ રહેવું પડશે। હું અજીત માલપાણી છું। આપણે ભરૂચ વિસ્તારમાં આજે રચના પાર્ક સોસાયટી નવી નગરી પાસે કાલે આ ઇન્સિડન્ટ બન્યો હતો ને રાત્રે છોકરાઓ મારી પાસે આવ્યા હતા, એ લોકો જાણે છે કે એનિમલ લવર છે ને અમે સેવા કાર્ય કરતા હોઈએ, એટલે એ લોકો અમારી પાસે દોડતા આવ્યા કે ભાઈ કાકા તમે અમારી સાથે ચાલો, ત્યાં એક ભાઈએ કૂતરાને લાકડાના ફટકા મારીને મારી દીધા છે। અમે ત્યાં આગાડી ગયા તો ત્યારે કૂતરું એક્સપાયર નહોતું થયું, એને ગંભીર ઈજા થઈ હતી, નાકમાંથી ખૂન વહેતું હતું, એને આંખ સુધી બ્લેડિંગ આવેલું હતું, માથા ઉપર વાગવાથી એને હેમરેજ થયું હતું, એટલે પ્રાયોરિટી અમારી એ હતી કે એને એકવાર તાત્કાલિક અમે સારવાર અપાવીએ। તો એ હિસાબે રાત્રે 3-4 ડૉક્ટરોનું સંપર્ક કર્યું, રાતે એક ડૉક્ટરનું સંપર્ક થયું ને એને કમ્પ્લીટ અમે ફર્સ્ટ એડ એ બધું અપાવ્યું, 3-4 પ્રકારના ઇન્જેક્શન અપાવ્યા, લાઈફ સેવિંગ ડ્રગ અપાવ્યું, પણ રાતે બચારું એક્સપાયર થઈ ગયું, જેનું ઘણું બધું અમને દુઃખ છે। આ થયા પછી સવારે અમે પોલીસ કમ્પ્લેન કરી, કારણ કે આવું મતલબ આ એક પ્રકારનું મર્ડર છે, બ્રુટલ ક્રાઇમ છે, એના લીધે અમે કમ્પ્લેન કરી, એમાં 429ના લેખે એફઆઈઆર કરવામાં આવી છે અને આ જે અમે કર્યું છે એના થકી અમે સંદેશો આપવા માંગીએ ભરૂચ નાગરિકોને, હિન્દુસ્તાનના દરેક નાગરિકને કે તમને કોઈનો જીવ લેવાનો અધિકાર નથી, તમે જો આ વસ્તુ કરશો તો એ મર્ડર બરાબર છે અને 429ની જે કલમ છે એનિમલ વેલ્ફેર બોર્ડની એની અંદર તમને 2 વર્ષથી 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે। બીજી વસ્તુ કે જે બી જીવ આ સૃષ્ટિમાં છે એ બધાને જીવનનો અધિકાર છે, એ બચારું ભૂખ્યું મરતું હોય તો એને ખાવાનો અધિકાર છે, તમે એને ખાવાથી બી રોકી નથી શકતા, એ બી ક્રાઇમ બને છે, એટલા માટે બધા નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે અને કોઈ બી માણસ જો આવું કૃત્ય કરતું હોય તો એની સામે તમારે પ્રોટેસ્ટ કરવાની સંપૂર્ણ જવાબદારી દરેકે દરેક નાગરિકની છે।
आशा राखी कि बधा लोग आ वस्तु ने समझ से कोई दिवस जानवर पशु पक्षी ने हैरान नहीं करते।